યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કરાયો છે કોંગ્રેસ દ્વારા કુલપતિની ચેમ્બરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પરીક્ષામાં અનામતનું પાલન ન કરાયાનો આક્ષેપ ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિનો આક્ષેપ કરાયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં છે આ વખતે પીએચડીની પરીક્ષાની જે પ્રવેશ પ્રક્રિયા છે તેને રદ કરવાની માંગણી સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે અહીંયા ધરણાઓ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કુલપતિ છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પોતાની ચેમ્બરમાં નથી આવ્યા આ પ્રકારનો આક્ષેપ છે તે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહી છે પીએચડીની જે પ્રવેશ પ્રક્રિયા છે એ આખી આખી રદ કરવાની માગણી કરવામાં આવી રહી છે એને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ આગેવાનો છે એ પોસ્ટર ચોંટાડી રહ્યા છે આ પોસ્ટરની અંદર એવું લખાયેલું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કુલપતિ છે એ ગુમ થઈ ગયા છે અને યુનિવર્સિટીની અંદર છેલ્લા એક સપ્તાહથી તેઓ આવતા નથી આ પ્રકારની જે રજૂઆત સાથેનો વિરોધ છે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે સાથે જ કુલપતિની ચેમ્બર છે તેની બહાર પણ ધરણા કરવા માટેની જે જાહેરાત છે તેની એસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે હાલ પોસ્ટરો ચોંટાડવામાં આવી રહ્યા છે છે દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પહેલાં પણ ગત સપ્તાહે એનએસયુઆઈ દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો હાલ આજે ફરી એક વખત વિરોધ કરીને પોતાની માંગણી છે તે અહીંયા રજૂ કરી રહ્યા છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ તેમની માંગણી છે કે પીએચડીની જે આખી આખી પ્રવેશ પ્રક્રિયા છે એ જ આખી આખી રદ કરવી જોઈએ અને જેને લઈને આ તમામ કાર્યકર્તાઓ છે એ વિરોધ કરી રહ્યા છે કુલપતિની ચેમ્બરની બહાર પણ ધરણા કરવા માટેની એનએસયુઆઈની છે તૈયારી છે અને તેના માટે તમામ કાર્યકર્તાઓ આગેવાનો છે એ અહીંયા એકત્ર થયા છે આપણે જે